આંકડાશાસ્ત્ર ધોરણ 11 ભાગ 10 ચેપ્ટર 2 માહિતીનું નિરૂપણ. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.2ના દાખલા જોયા હતા 3 સુધી. હવે છે ચોથો દાખલો છે, બરાબર. રકમ સરખાએ ન વંચાતી હોય તો ટેક્સ બુકમાં જોઈ લેજો કે શું કહે છે. એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓમાંથી 549 સ્ત્રીઓ છે એ મજૂર વિસ્તારમાં રહેતી હતી. હવે મજૂર વિસ્તારમાં રહેતી પરણિત સ્ત્રીઓમાં 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો અને 93 સ્ત્રીઓ છે એ બિન અનુભવી હતી. જ્યારે અન્ય વિસ્તારમાં સ્ત્રીઓ માટે આ અંકો અનુક્રમે કેટલા હતા? 87 અને 400 હતા. નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ 1336 સ્ત્રીઓ હતી અને તેમાંથી 136 છે એ મજૂર વિસ્તારમાં રહેતી હતી અને કુલ સ્ત્રીઓમાંથી 1020 સ્ત્રીઓ છે એ અપરણિત હતી. અને નોકરીના અનુભવવાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તારમાં અનુક્રમે 163 અને 14 હતી. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરવાની છે. આમાં આપણે 3 ગુણ જોવા મળે છે. એક રહેણાંકનો વિસ્તાર, એક વૈવાહિક દરજ્જો અને બીજો છે એ નોકરીનો અનુભવ છે. એના આધારે આપણે કોષ્ટક તૈયાર કરવાનું છે. સૌપ્રથમ ઉપર કોષ્ટકનું ટાઇટલ લખવાનું થશે, બરાબર. એ ટાઇટલ લખાઈ ગયા પછી શું આપ્યું છે? ફેક્ટરીમાં કામ કરતી સ્ત્રીઓના રહેણાંક એટલે કે વિસ્તાર, વૈવાહિક દરજ્જો અને નોકરીના અનુભવ દર્શાવતું કોષ્ટક, બધા ગુણધર્મ દર્શાવી દેવાના અને એ દર્શાવતું કોષ્ટક એમ લખી નાખવાનું. હવે અહીંયા રહેણાંકનો વિસ્તાર, પછી મજૂર છે કે અન્ય છે, વૈવાહિક દરજ્જો પરણિત કે અપરણિત, નીચે કુલ સ્ત્રીઓ એમાં અનુભવી કે બિન અનુભવી, બરાબર. અને પરણિતમાં અનુભવી કે બિન અનુભવી અને કુલ અનુભવી કે બિન અનુભવી અને કુલ, બરાબર. આટલું થઈ ગયું. ત્યાર પછી હવે આગળ જોતા જઈએ શું આપેલું છે. આપણે કે ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓમાંથી 549 સ્ત્રીઓ છે એ મજૂર વિસ્તારમાં રહેતી હતી. તો ફેક્ટરીમાં કુલ કેટલી સ્ત્રીઓ કામ કરે છે? 1850, બરાબર. એમાંથી મજૂર વિસ્તારમાં કેટલી રહે છે? જો કુલના બેના ખાનામાં 1850, બરાબર. હવે મજૂરના ખાનામાં અને કુલ સ્ત્રીના ખાનામાં આવેલો જવાનું, એટલે અહીંયા શું મળશે? 549. હવે મજૂર વિસ્તારમાં રહેતી પરણિત સ્ત્રીઓમાં એટલે પરણિતના ખાનામાં જોવાનું, એમાં નોકરીનો અનુભવ એટલે 250 ને નોકરીનો અનુભવ હતો અને 93 સ્ત્રીઓ છે એ બિન અનુભવી હતી, બરાબર. જ્યારે મજૂર અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ અંકો કેટલા હતા અનુક્રમે? તો કે અન્ય વિસ્તારમાં આ જ અંકો એટલે 87 અને 400 હતા. હવે શું કહે છે? નોકરીનો અનુભવ ન હોય તેવી કુલ 1336 સ્ત્રીઓ હતી, કે જે સ્ત્રીઓને નોકરીનો અનુભવ છે નહીં એવી કુલ કેટલી સ્ત્રીઓ હતી? 1336. અનુભવ ન હોય એટલે બિન અનુભવી. 1336 કુલ સ્ત્રીઓનું કીધું છે એટલે, બરાબર. અને એમાંથી 136 સ્ત્રીઓ ક્યાં રહેતી હતી? મજૂર વિસ્તાર. આમાંથી જ કુલ મજૂરના ખાનામાં જ અને કુલ છે એ બિન અનુભવી મજૂર વિસ્તારમાં 136 હતી. કુલ સ્ત્રીઓમાંથી 1020 સ્ત્રીઓ છે એ કેવી હતી? અપરણિત હતી. એટલે કુલ સ્ત્રીઓ છે એમાંની 1000 અને આ કુલ અને અપરણિતમાં, જો અપરણિત કીએ છે અને કુલનું ખાનું એટલે 1020 સ્ત્રીઓ, બરાબર છે. ત્યાર પછી છે તેમાંથી નોકરીના અનુભવવાળી સ્ત્રીની સંખ્યા મજૂર અને અન્ય વિસ્તારમાં અનુક્રમે 163 અને 14 હતી. નોકરીના અનુભવવાળી સંખ્યા, બરાબર, અન્ય વિસ્તારમાં અને મજૂર વિસ્તારમાં. પહેલી છે એ મજૂર વિસ્તારમાં છે અને નોકરીનો અનુભવ છે, બરાબર. તો એ સ્ત્રીની સંખ્યા કેટલી છે અનુક્રમે? 163 છે અને 14 છે. હવે એ માહિતી લખવાની છે. તો નોકરીનો અનુભવવાળી આ મજૂર વિસ્તારમાં 163, અન્ય વિસ્તારમાં 14, બરાબર. એ માહિતી ફિલઅપ થઈ ગઈ. હવે આપણે છે એ આગળ ગણતરી કરવાની છે. બસ આટલી માહિતી આપણે કોષ્ટકની અંદર આપેલી છે. આના આધારે ગણતરી કરતા જઈએ અને ઉકેલ મેળવતો જવાનો છે. ચાલો પહેલાં તો આપણી પાસે માહિતી છે કે જો મજૂર વિસ્તારના ખાનામાં આમાં 250 છે અને અહીંયા 93 છે. અનુભવી પ્લસ બીનું અનુભવી એટલે કુલ મળી જાય, એ બેનો સરવાળો કરવો જોઈએ એટલે 343 મળી જશે, બરાબર. એટલી માહિતી ફિલઅપ થઈ ગઈ.
અહીંયા કુલ સ્ત્રીઓમાં કુલ 549 છે, એમાંથી બિન અનુભવી છે 136 છે. 549માંથી 136 બાદ કરો એટલે અનુભવી 313 આપણે મળી જશે. એ મળી ગયું. ત્યાર પછી ચાલો જોતા જઈએ કે અહીંયા છે એ કુલના ખાનામાં 343 છે, જે કુલ પરણિત છે. અહીંયા કુલ સ્ત્રીઓ કેટલી છે? 549. હવે 549માંથી 343 બાદ કરીએ એટલે કુલ અપરણિત આપણે મળી જાય. કેટલી મળશે? 206. હવે કુલ અપરણિત આપણે મળી ગયા 206. 206માંથી 163 બાદ કરીએ એટલે બિન અનુભવી મળી જાય 43. આટલી માહિતી ફિલઅપ થઈ ગઈ. હવે ત્યાર પછી છે કે અન્ય વિસ્તારના ખાનામાં, તો અન્ય વિસ્તારના ખાના માટે આપણે સૌ પ્રથમ આ જોઈ લઈએ કે આ 1850 છે કુલ ટોટલ છે ઈ, બરાબર. તો 1850માં આ આપણે આપેલો છે, ઉપરનો ભાગ પણ આપણે આપેલો હતો. તો 1850 માઇનસ 549 કરીએ તો શું જવાબ મળશે આપણે? 1301 મળશે. તો અહીંયા લખી નાખીએ 1301. હજી આ બે અંકો આપણા રકમના જ છે, 87 અને અનુક્રમે 400 હતા એ, બરાબર. આ 14 સંખ્યા છે એ પણ આપણે રકમમાં આપેલું જ છે. હવે બાકીનું કોષ્ટક આપણે ફિલઅપ કરવાનું હતું એ કરી નાખીએ. તો જો 400 + 87 એટલે મળી જશે 487. એ બાબત મળી ગઈ. હવે અહીંયા કુલના ખાનામાં 487 છે, અહીંયા કુલના ખાનામાં 301 છે, બરાબર. તો હવે આપણે છે એ ગણતરી કરતું જવાની, સોરી અહીંયા 301 નથી પરંતુ 1301 છે. હવે 1301માંથી 487 બાદ કરીએ એટલે આ કુલનું ખાનું આપણું ફિલઅપ થઈ જાય. 1301 માઇનસ 487 એટલે જવાબ મળશે 814. એ ખાનું ફિલઅપ થઈ ગયું આપણે, હા થઈ ગયું. હવે અહીંયા અનુભવીની સંખ્યા કેટલી છે? 87 છે. અને અહીંયા અનુભવીની સંખ્યા કેટલી છે? 14 છે. 87 + 14 કરો તો કુલ અનુભવી કેટલા મળશે? 101. એટલે આ ખાનું પણ ફિલઅપ થઈ ગયું. હવે અહીંયા 814 છે, એમાંથી 14 છે એ બાદ કરો એટલે આ 800ની સંખ્યા મળશે. એ ખાનું પણ ફિલઅપ થઈ ગયું. હં, હવે અહીંયા છે એ કુલ 1301 છે, એમાંથી 101 બાદ કરો એટલે આપણે જવાબ મળી જશે 1200. આ મજૂર વિસ્તારનું પણ ખાનું આપણે ફિલઅપ કરી નાખ્યું. હવે સરવાળા જ કરતા જવાના છે કે 250 + 87 એટલે 333 મળી જશે. 93 + 400 એટલે 493 મળી જશે. 343 + 487 830 મળી જશે. 163 + 14 177 મળી જશે. 43 + 800 કેટલા મળશે? 843 મળી જશે. 206 + 814 1020 મળી જશે, બરાબર. ત્યાર પછી છે 413 + 101 514 મળી જશે, બરાબર. આ 514 મળી ગયા. ત્યાર પછી 136 + 1200 એટલે 1336 મળી જશે. અને લાસ્ટ માહિતી આપણે આપેલ જ છે. આમ આ રીતે આપણું એક કોષ્ટક તૈયાર થઈ ગયું. હવે નેક્સ્ટ છે રકમ ના ઉકલાય તો તમારી બુકમાં વાંચી લેજો અને વાંચતા જાય અને ગણતરી કરતા જાય. પહેલે એકવાર વાંચી લઈએ શું છે. એક ખાનગી કંપનીમાં 2011ના વર્ષમાં 1250 કેળવાયેલા અને 400 છે એ બિન કેળવાયેલા હતા. એમાંથી 220 છે એ સ્ત્રી કારીગર હતી અને 100 આપેલી છે. 220 છે એ સ્ત્રી કારીગર હતી, તેમાંથી 140 છે એ બિન કેળવાયેલા હતા, બરાબર. વર્ષ 2012માં કેળવાયેલા કારીગરોની સંખ્યા 1475 થઈ, જેમાં 1300 છે એ પુરુષો હતા અને 250 બિન કેળવાયેલા કારીગરોમાંથી 200 પુરુષો હતા. 2013ના વર્ષમાં 1700 કેળવાયેલા અને 50 છે એ બિન કેળવાયેલા કારીગરો હતા. કુલ કારીગરમાંથી 250 છે એ સ્ત્રીઓ હતી, તેમાંથી 240 છે એ કેળવાયેલી સ્ત્રીઓ હતી. વર્ષ 2014માં કુલ 2000 કારીગરો હતા, જેમાંથી 2% છે એ બિન કેળવાયેલા હતા. કુલ કારીગરમાં 300 સ્ત્રીઓ હતી, જેમાં 10 છે એ બિન કેળવાયેલી સ્ત્રી હતી. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં આપણે રજૂ કરવાની રહેશે, બરાબર. કેટલા કેટલા ગુણ આવ્યા? તો કુલ 3 ગુણ છે એ આ માહિતીની અંદર આપણે આવેલા છે. તો કયા કયા 3 ગુણ છે માહિતીમાં?
તો જોઈએ કયા કયા ત્રણ ગુણ છે, તો એક તો વર્ષ છે 2011, 12, 13 અને 14, બીજું છે એની તાલીમ છે કેળવાયેલા છે કે બિન કેળવાયેલા છે, અને ત્રીજું એની જાતિ છે પુરુષ છે કે સ્ત્રી છે. હવે આગળ માહિતીને કોષ્ટકમાં રજૂ કરવાની છે. સૌ પ્રથમ આ કોષ્ટકનો ઢાંચો તૈયાર કરવાનો છે. પહેલાં હેડિંગ લખી નાખીએ, 11 થી 14 સુધીમાં તાલીમ અને જાતિ અનુસાર એક ખાનગી કંપનીના કારીગરોની સંખ્યા દર્શાવતું કોષ્ટક. વર્ષ લખવાનું છે 11, 12, 13 અને 14. કેળવાયેલા છે કે બિન કેળવાયેલા છે એ લખવાનું છે. સ્ત્રી છે કે પુરુષ, અને કુલ સ્ત્રી અને કુલ પુરુષ, આ રીતે કોષ્ટક તૈયાર કરી લેવાનું છે. હવે એક એક માહિતી આપણે કરતા જઈએ. ચલો, તો માહિતીમાં શું આપેલું છે કે એક ખાનગી કંપનીમાં 2011ના વર્ષમાં 1250 છે એ કેળવાયેલા, 400 છે એ બિન કેળવાયેલા. 1250 કેળવાયેલા છે, બરાબર. તો કેળવાયેલા કુલ કેટલા છે? 1250. બિન કેળવેલા કુલ કેટલા છે? 400 છે, માંથી 220 છે એ સ્ત્રી કારીગર. સ્ત્રી કારીગર કુલ સ્ત્રી કારીગરમાં 220, તેમાંથી 140 છે એ બિન કેળવાયેલી હતી. એટલે આમાંથી 140 બિન કેળવાયેલી સ્ત્રી હતી, એટલે બિન કેળવાયેલીમાં 140. હવે 2011ની માહિતી આપણે ફિલઅપ કરી દીધી, હવે બાકીની માહિતી આપણે ફિલઅપ કરતી જવાની છે. તો કરતા જઈએ. ચાલો જો કઈ કઈ માહિતી અવેલેબલ છે કે બિન કેળવાયેલી સ્ત્રી 140 છે અને કુલ છે એ 400 છે. 400માંથી 140 બાદ કરો, શું જવાબ મળશે? 280. આ છે એ થઈ ગયું. હં, ત્યાર પછી ચાલો કે અહીંયા આપણી પાસે સ્ત્રીની સંખ્યા 220 છે, અહીંયા સ્ત્રીની સંખ્યા છે એ 140 છે, બરાબર. અહીંયા સ્ત્રીની સંખ્યા 220 છે એટલે કુલ 220 સ્ત્રીઓ છે, એમાંથી બિન કેળવાયેલી સ્ત્રી 140 છે. તો 280માંથી 140 બાદ કરો એટલે કેળવાયેલી સ્ત્રી આપણે 180 મળી જાય, બરાબર. શેમાંથી બાદ કરવાના? 220 માઇનસ 140, એટલે કેળવાયેલી સ્ત્રી 80 મળી જશે. હવે 1250માંથી 80 બાદ કરો જોઈએ એટલે 1170 મળી જશે. આ પૂરું થઈ ગયું. ત્યાર પછી હવે આગળ જોતા જઈએ કે આપણી પાસે કેટલી માહિતી છે હવે, કે આ છે એ 400 છે, એમાંથી સ્ત્રીની સંખ્યા આપણે 140 હોય એટલે 280 મળી ગયા હતા. આ છે એ પણ ફિલઅપ થઈ ગયું, બરાબર. હવે આપણી પાસે સ્ત્રીની એકની સંખ્યા છે, તો હવે પુરુષની સંખ્યા શોધવાની. તો કેળવાયેલા પુરુષ કેટલા છે? 1170 છે, બરાબર. આમાં પુરુષની સંખ્યા કેટલી છે? 280. તો 1170 + 280 તો કેટલો જવાબ મળશે? 1430 એ મળી ગયું. ત્યાર પછી આગળ કે અહીંયા કુલના ખાનામાં 250, અહીંયા કુલના ખાનામાં 400, 400 + 250 કરીએ. અહીંયા કુલના ખાનામાં 400 છે, અહીંયા 250 છે, બરાબર. સોરી, અહીંયા કુલના ખાનામાં 1250 છે અને ત્યાં કુલના ખાનામાં કેટલા હતા? 400 હતા. 1250 + 400 તો કેટલી કિંમત થશે? બેનો સરવાળો કરતા 1650. આમ 2011નું ખાનું છે એ તૈયાર થઈ ગયું. હવે 2012નું બારનું ખાનું છે એમાં કેટલી માહિતી આપેલી છે એ લખી નાખીએ કે 2012માં કેળવાયેલા કારીગરોની સંખ્યા 1475, એટલે કેળવાયેલા કારીગરમાં જવાનું છે 1475 એ લખી નાખી કેળવાયેલા કારીગર. ત્યાર પછી જેમાં 1300 છે એ પુરુષો હતા, એટલે આ પુરુષો લખી નાખીએ 1300 પુરુષો હતા. માં 250 બિન કેળવાયેલા કારીગરોમાંથી 200 પુરુષો હતા, એટલે બિન કેળવાયેલ કારીગર કુલ કેટલા છે? 250 છે, એમાંથી પુરુષોની સંખ્યા કેટલી છે? 200 છે, બરાબર. પુરુષોની સંખ્યા છે એ 200 છે, અહીંયા બગડો છે, 200 છે એ થઈ ગયું. એટલે આટલી માહિતી છે. પછી તો 2013ની માહિતી આવે છે. આ માહિતીને યોગ્ય કોષ્ટક સ્વરૂપે આપણે દર્શાવવાની છે. તો સૌ પ્રથમ જો આપણી પાસે પુરુષોની સંખ્યા કેટલી છે? 200, અને કુલ સંખ્યા કેટલી છે? 250. તો 250માંથી 200 બાદ કરીએ એટલે સંખ્યા કેટલી મળી જશે? 50 મળી જશે. આ 1475 છે, એમાંથી 1300 બાદ કરીએ એટલે આ કેળવાયેલા 175 છે એ મળી જાય. હવે પુરુષની સંખ્યાનો ટોટલ કરીએ કે પુરુષ છે એ 1300 છે, એ કેળવાયેલા છે. બિન કેળવાયેલા પુરુષ છે એ 200 છે,
તેરસો ને બસો પંદરસો એટલે આ માહિતી મળી ગઈ. સ્ત્રી છે એ કેળવાયેલી કેટલી છે? એકસો ને પંચોતેર. બિન કેળવાયેલી કેટલી છે? પચાસ. એ બેયનો સરવાળો કરીએ, એકસો પંચોતેર પ્લસ પચાસ એટલે બસો પચીસ મળી જશે. આ મળી ગયા બસો પચીસ. ત્યાર પછી કુલ ટોટલ કરતા જાય કે આમાં એક હજાર ચારસો ને પંચોતેર છે, આમાં કુલ બસો પચાસ છે, બેયનો સરવાળો કરીએ એટલે એક હજાર સાતસો ને પચીસ મળી જાય. હવે બે હજાર તેરનું કોષ્ટક રહ્યું બરાબર અને ચૌદનું. હવે બે હજાર તેરમાં જોતા જાય શું આપ્યું છે, જો વર્ષમાં સત્તરસો છે એ કેળવાયેલા છે અને પચાસ છે એ બિન કેળવાયેલા છે. તો પહેલાં એ માહિતી જોઈ લઈએ, લખી નાખીએ બુકમાં બરાબર. આમાં કોષ્ટકમાં ફિલઅપ કરતા જઈએ કે શું આપેલું છે, કે બે હજાર તેરમાં સત્તરસો છે એ કેવા છે, બે હજાર ને તેરમાં સત્તરસો કારીગરો કેળવાયેલા અને પચાસ કારીગરો છે એ બિન કેળવાયેલા. તો સત્તરસો છે એ કેળવાયેલામાં ખાનામાં લખી નાખીએ, આ કેળવાયેલા સત્તરસો અને એમાં પચાસ છે એ કેવા છે, બિન કેળવાયેલા છે. કુલ ટોટલ જ આપેલો છે અને કુલ કારીગરમાંથી બસો પચાસ સ્ત્રીઓ હતી. કુલ જેટલા કારીગર છે એમાંથી સ્ત્રીની સંખ્યા બસો પચાસ હતી, સ્ત્રીના ખાનામાં જો કુલ નામે આમે. અને બસો ચાલીસ છે એ કેળવાયેલી સ્ત્રી હતી, આમાંથી બસો ચાલીસ કેવી સ્ત્રીઓ હતી, કેળવાયેલી સ્ત્રી હતી એટલે કેળવાયેલી સ્ત્રીના ખાનામાં બસો ને ચાલીસ કરી નાખીએ. આટલી માહિતી ઉપરથી બાકીની માહિતી આપણે ફિલઅપ કરતું જવાનું છે. ચાલો કરતા જાય. જો આ સત્તરસો, આ બસો ચાલીસ બરાબર, કુલ સત્તરસો છે એમાંથી બસો ચાલીસ બાદ કરીએ એટલે એક હજાર ચારસો અને સાઠ આપણે મળી જશે. આ થઈ ગઈ માહિતી ફિલઅપ. હવે ત્યાર પછી પુરુષની સંખ્યા છે, સ્ત્રીની સંખ્યા અને કુલની સંખ્યામાં આમાં પુરુષ આ બે અને આ તમામ માહિતી આપણે ફિલઅપ કરવાની છે. તો ચાલો જોઈએ કે કઈ રીતે એ માહિતી આપણે ફિલઅપ કરતા જશું. હવે અહીંયા છે એ કુલ સંખ્યા કેટલી છે, પચાસ છે અને અહીંયા કુલ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે, બસો પચાસ. તો અહીંયા કેળવાયેલી બસો ચાલીસ છે અને અહીંયા કુલ છે એ બસો પચાસ છે. બસો પચાસમાંથી બસો ચાલીસ બાદ કરીએ એટલે અહીંયા આપણે મળી જશે દસ મળી ગયા. હં, હવે એમાં બિન કેળવાયેલા પચાસ છે તો પચાસમાંથી દસ બાદ કરો જો એટલે આ ચાલીસ મળી ગયા. તો આટલી માહિતી થઈ ગઈ. હવે બાકીની પૂરી કરવાની છે ને આપણે, તો એ પૂરા કરતા જાય. ચાલો અહીંયા આપણે પાસે કેટલી માહિતી છે હવે, કે અહીંયા કેળવાયેલા પુરુષની સંખ્યા એક હજાર ચારસો સાઠ છે, બિન કેળવાયેલા પુરુષો ચાલીસ છે. તો એક હજાર ચારસો સાઠ પ્લસ ચાલીસ કરીએ એટલે એક એક હજાર ને પાંચસો મળી જાય બરાબર. અહીંયા કારીગરની સંખ્યા બસો પચાસ આપણે ખબર જ હતી, તો એક હજાર પાંચસો પ્લસ બસો પચાસ એટલે એક હજાર સાતસો ને પચાસ. આમ તમામ માહિતી છે એ બે હજાર તેરની આપણે ફિલઅપ કરી લીધી. હવે વારો છે બે હજાર ને ચૌદનો. તો બે હજાર ચૌદમાં શું કહે છે, કે બે હજાર ચૌદમાં કુલ બે હજાર કારીગર હતા, ટોટલ બે હજાર બે હજાર કારીગર છે. પહેલાં બે હજાર લખી નાખીએ આપણે, માહિતીમાં આપેલું છે એટલે ટોટલ છે એ બે હજાર કારીગરો હતા. એના બે ટકા છે એ બિન કેળવાયેલા. તો બિન કેળવાયેલામાં આપણે ફિલઅપ કરવાના છે કે બે હજારના બે ટકા કારીગરો એટલે અહીંયા આ ખાનામાં માહિતી લખવાની છે. પણ બે હજારના બે ટકા કરીએ, બે હજારના બે ટકા એટલે બે હજાર ગુણ્યા બે ભાંગ્યા સો, આવું કરવાનું છે બરાબર. બે શૂન્ય તો ઉડી જશે, એક આ શૂન્ય અને આ શૂન્ય ઉડી ગયું. તો વીસ ગુણ્યા બે એટલે ચાર ચાલીસ વધ્યા, વીસ દુ ચાલીસ થાય ને. તો આ માહિતી પણ આપણે આપેલ છે. ત્યાર પછી કુલ કારીગરોમાં ત્રણસો છે એ સ્ત્રીઓ હતી, કુલ કારીગરની ત્રણસો છે એ સ્ત્રીઓ હતી બરાબર. આ સ્ત્રીઓમાં કરી દઈએ. હં, ત્યાર પછી દસ છે એ બિન કેળવાયેલ સ્ત્રી હતી, બિન કેળવાયેલ સ્ત્રીમાં લખી નાખીએ દસ. હવે આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરવાનું છે. આપણી પાસે આટલી વસ્તુ છે એના આધારિત ગણતરી કરતા જવાનું છે. જો આ છે એ બે હજાર છે આપણે ખબર છે, આ ત્રણસો છે, બે હજારમાંથી ત્રણસો જાય તો કેટલા વધે, સત્તરસો વધે, એ થઈ ગયું ખાનું ફિલઅપ. હવે આ ચાલીસ છે ને આ દસ છે, ચાલીસમાંથી દસ બાદ કરીએ એટલે ત્રીસ વધે, આ ખાનું પણ થઈ ગયું ફિલઅપ. હં, એ પણ થઈ ગયું બરાબર. હવે જોઈ કુલ ટોટલ, આમાં કુલ ચાલીસ છે અને આનો કુલ કેટલો છે, બે હજાર. તો કુલ બે હજારમાંથી બિન કેળવાયેલા ચાલીસ બાદ કરીએ
तो केटला मळशे 2000 माइनस 40 एटले 1960। त्यार पछी जोईए के अहींया पुरुषोनी संख्या 30 छे ने आमां पुरुषोनी संख्या 1700 छे एटले कुल पुरुषो 1700 छे एमांथी 30 छे ए बिन केळवेल छे तो 1700 माइनस 30 तो शू जवाब मळशे 1670। 1700 माइनस 30 एटले 1670। हवे अहींया 1660 मळे छे, सॉरी न्या 1660 मळे छे बराबर, ए कुल टोटल छे अने पुरुष महिला आपणे 1670। हवे आगळ जोईए કે આ બેનો સરવાળો પુરુષ પ્લસ સ્ત્રીઓની સંખ્યા બંને મળીને આપણે કેટલા થવા જોઈએ, કે બંને મળીને આપણે સંખ્યામાં કરતા જઈએ તો સરવાળો કરી નાખીએ ટોટલ કેટલો થાય। ચાલો હવે આગળ જોઈએ આપણે કે અહીંયા આપણી પાસે જો 2014 માં કેટલી માહિતી હતી, રકમમાં આપેલી હતી, એ માહિતી જો નીકળી ગઈ છે એટલે એકવાર લખી નાખીએ કે અહીંયા આપણે 2000 છે એ આપેલું હતું બરાબર, 1700 છે એ પણ આપણે શોધવાના છે બરાબર, એક 2000 છે એ આપેલું છે અને 2000ના 2% છે એ બિન કેળવાયેલા છે એ લખેલું, એટલે 2000ના 2% કરી અને આપણે શું જવાબ મળ્યો તો 40 મળ્યો હતો ને, એટલે એ લખી નાખીએ। આ 2000 છે એ આપેલું હતું, આ 40 છે એ આપણે દઈ દીધું હતું, ત્યાર પછી 10 છે એ બિન કેળવાયેલ સ્ત્રી છે એ પણ રકમમાં આપેલું છે બરાબર, અને કુલ 300 સ્ત્રી કારીગર છે એ પણ રકમમાં દઈ દીધેલું હતું। આટલી માહિતી હતી, એના પછીની બાકીની માહિતી આપણે ફિલઅપ કરવાની છે બરાબર, તો એ પછીની માહિતી ફિલઅપ કરતા જઈએ તો ચાલો સૌ પ્રથમ શું આપ્યું છે જો કે આ 2000 છે, 2000માંથી આપણે શું બાદ કરવાનું છે, આના પુરુષની સંખ્યા છે એ સૌ પ્રથમ શોધી લખીએ કે આ છે એ 40 છે એમાંથી 10 બાદ કરીએ એટલે આ મળી જાય 30। હવે 2000માંથી 30 બાદ કરીએ એટલે આ 1670 મળી જાય, હા એ 1670 મળી ગયા। ત્યાર પછી જુઓ કે અહીંયા સ્ત્રી કેટલી છે, 300 છે અને અહીંયા સ્ત્રી કેટલી છે, 30, 300 માઇનસ 30 એટલે 290 મળી જાય, 1670 પ્લસ 290 એટલે 1960 મળી જાય, એ મળી ગયું। હવે અહીંયા છે એ પુરુષોની સંખ્યા શોધવાની બાકી છે બરાબર, તો પુરુષોની સંખ્યા શોધવા માટે 2000 માઇનસ 300 એટલે શું મળી જશે, 1700 આ પણ મળી જાય। આમ આ રીતે આખું કોષ્ટક છે એ તૈયાર થઈ જાય। હવે નેક્સ્ટ રીત છે એ આકૃતિઓ છે અને એ તમામ બાબત છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાની છે, અને આ એક સમજૂતી જોઈ લેજો, કંઈ પણ ના સમજાવી હોય તો કહેજો બરાબર। થેન્ક યુ।